લોકોની વ્યથાનું કનેક્શન એટલે ગુજરાત દર્શન ન્યૂઝ ચેનલમાં આપ સર્વે સાથીઓનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ ક્યારે શરૂ થઈ શકે છે અને અરબી સમુદ્રમાં એક મોટી સિસ્ટમ બાબતે આ વિડીયોમાં વાત કરવાની છે. તો વિડીયોને જોતા પહેલાં ચેનલમાં જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયોને લાઇક કરીને શેર કરવાનું ભૂલશો. તો મિત્રો, ખાસ કરીને બંગાળની ખાડીમાં અત્યારે અસાની નામનું વાવાઝોડું છે, તે હવે ઓરિસ્સા અને આંધ્રના તટીય વિસ્તારો નજીક પહોંચી ગયું છે. જો કે આ વાવાઝોડું ગુજરાતને હાલ કોઈ અસર કરતા રહેવાનું નથી, પરંતુ આગામી દિવસોમાં ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની ગતિવિધિઓ તેજ થઈ શકે છે. તો ખાસ કરીને આવતીકાલથી 14 તારીખ સુધી છૂટાછવાયા વિસ્તારમાં ક્યાંક માવઠારૂપી વરસાદની માહોલ જોવા મળી શકે છે. તો 15 તારીખથી વરસાદની ગતિવિધિમાં આંશિક છૂટો થયો વધારો થાય તેવી એક શક્યતાઓ દેખાઈ રહી છે. અને મે મહિનાના 3જા સપ્તાહમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ વધુ જોર પકડે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. એટલે ક્રમશઃ જેમ જેમ દિવસો પસાર થશે તેમ તેમ વરસાદની ગતિવિધિમાં હવે ક્રમશઃ વધારો થાય તેવી એક શક્યતાઓ દેખાઈ રહી છે. અને 20 તારીખ બાદ વરસાદની ગતિ વધુ તેજ થઈ શકે છે. એટલે હવે જેમ જેમ દિવસો પસાર થશે તેમ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ જોર પકડશે. અને આંદામાન નિકોબારમાં પણ હવે ચોમાસું બેસવાના તમામ પરિબળો છે તે પરિપૂર્ણ થતા દેખાઈ રહ્યા છે. એટલે હવામાન વિભાગ ગમે ત્યારે સત્તાવાર જાહેરાત ચોમાસું બેસવાની આંદામાન નિકોબારમાં કરી શકે છે. તો ખાસ કરીને અરબી સમુદ્રમાં પણ મે મહિનાના 3જા સપ્તાહમાં એક મોટી સિસ્ટમ બને તેવી શક્યતાઓ હાલ અમુક મોડેલો બતાવી રહ્યા છે. તો હાલની સ્થિતિ પ્રમાણે આ સિસ્ટમ બને તો કઈ દિશા તરફ જાય તેનો ચોક્કસ અંદાજ આગામી દિવસોમાં આવશે. હાલ કહેવું વહેલું છે ક્યાં સિસ્ટમ બને, સિસ્ટમ બનશે કે નહીં બને, અને બને તો ગુજરાત બાજુ આવે કે ઓમાન દેશ તરફ જાય તેની અનેક શક્યતાઓ છે. જો કે હજી સિસ્ટમ આગામી દિવસોમાં 2-3 દિવસ બાદ ચોક્કસ પરિસ્થિતિનો ખ્યાલ આવશે ત્યારે વધુ આપણે વિગતવાર અપડેટ આપીશું. તો હાલની સ્થિતિ પ્રમાણે હવે ક્રમશઃ માવઠારૂપી વરસાદની આફત છૂટાછવાયા વિસ્તારમાં ક્યાંક ઝાપટા તો ક્યાંક હળવો વરસાદ તો ક્યાંક ગાજવીજ સાથે સામાન્ય ઝાપટા પડી શકે છે આગામી દિવસોમાં. તો ક્રમશઃ વરસાદની ગતિવિધિ હવે ગુજરાતમાં વધવામાં